हेलो, गुड मॉर्निंग, जय स्वामीनारायण। सिर्फ एक ही स्टूडेंट की आवाज आई। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर। वैसे मुझे गुड मॉर्निंग की जरूरत नहीं है, लेकिन मैं आपको एक हैबिट डलवा रहा हूँ आपकी लाइफ में। ऐसा भी होता है लाइफ में, ऐसा करना होता है इसलिए। ओके, टुडे चैप्टर नंबर 2, लेक्चर नंबर 17, जो गईकाले आपणे चैप्टर 2 पूरु कर्यु हतु, परंतु एना जीनिटमां एक आपणे सेक्शन वधारानो लीधो हतो। बीजो के आजना लेक्चरमां जे कोई विद्यार्थीने कई पण डाउट होय आ चैप्टर रिलेटेड, कई पण नाना मोटा डाउट रही गया होय, अथवा कोईकनो मेसेज हतो के कदाच सर उदाहरणमां एकाद बे उदाहरण मारे समजवाना बाकी छे, अथवा तो તમને જે કઈ ના ફાવ્યું હોય, તો આજના લેક્ચરમાં આપણે જોવાના છે। એટલે આજનો લેક્ચર આપણે બફર લેક્ચર રાખે। બફર એટલે કે જૂના ચેપ્ટરમાં જે કે પણ આખું ચેપ્ટર ચાલી ગયું, તો એકવાર આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય, એટલા માટે પછી આપણે નવું ચેપ્ટર આવતીકાલથી સ્ટાર્ટ કરશું, બને તો। ઓકે 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 ચાલો। ઓકે, તો આના માટે તમારે જે કે પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, એ તમારે મને પૂછવું પડશે। જો તમે મને ડિફિકલ્ટી ડાઉટ પૂછશો તો કરાવીશ, બરાબર ને? દરેકને એક જ નાનો નાનો મોટો હોય, એટલે હું છે ને ટેક્સ્ટબુક નો ફર્સ્ટ પેજ જ ઓપન કરીશ, સેકન્ડ ચેપ્ટર નું, ત્યાંથી પેજ ટર્ન કરતો જઈશ। જો એ પહેલા તમે ડાઉટ હોય તો મને કહી દો સર, આ તો એ વચ્ચે હું ત્યારે સ્ટોપ થતો જાઉં, એટલે પહેલા કહી દો તો એ પેજ મને સ્ટોપ થવાની ખબર પડે। તો તમારી પાસે ટેક્સ્ટબુક હશે તો 2-3 મિનિટ જોઈ લો, ત્યાં સુધી રેકોર્ડિંગ પુશ કરી દઉં છું, એટલે ખોટું રેકોર્ડિંગમાં વેઇટ પોઈન્ટ ના કરવું પડે। બોલો બેટા, ડાઉટ? ડાઉટ બોલો બેટા। કોઈને ડાઉટ નથી? કઈક તો બોલો, ડાઉટ છે કે નહીં? હા સર, હોય તો પૂછો। ધ્રુવી ભવન વાળો, ધ્રુવી ભવન, ધ્રુવી, હા ધ્રુવી ભવન, ચલો પછી। હેલો, બસ સર, ચલો તારે એક ધ્રુવી ભવન, બીજા કોઈ વિદ્યાર્થીને કોઈ ડાઉટ છે જ નહીં, એનો મતલબ કે હું અત્યારે કઈ પણ વસ્તુ પૂછું તો દરેક વિદ્યાર્થીને આવડે, બરાબર? ચાલો તો હું મારું છે ને બોલો, સ્થિત વિદ્યુત શિલ્ડી, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ચાલો પછી સ્થિતિમાન પૃષ્ઠો છે ને ટોપિક, એમાં ખબર પડે, જોરથી બોલજો, સમ સ્થિતિમાન પૃષ્ઠ વાળો ટોપિક છે ને। ઓકે ચાલો પછી, ઓકે ચાલો, 3 ડાઉટ છે હવે। કોઈ મને ક્યારે, મને અથવા તો પેલા સર ને ક્યારે આ ચેપ્ટર નો કોઈ પણ પ્રકારના ડાઉટ પૂછવા આવ્યો તો હું સર ને કહી દઈશ કે કોઈ પણ ને ક્યારે ના શીખવાડશો, કે જયારે પૂછ્યું ત્યારે કોઈ કઈ જ ના પૂછ્યું। એનો મતલબ કે આના સિવાય આ ચેપ્ટરમાં બધા ઉદાહરણ મેં એકાદ બે સમજાવેલા નથી, છતાં તમને ડાઉટ જ નથી, તો તમને મગજ છે કિડની, હવે મને શું ગરમ કરાવો છો? કાલે ગરમ કરાવ્યો હતો, પછી બહુ કઈશ ને તો અમુક લેક્ચર લીવ થઈને જતા રહે છે પાછા। અને ગઈકાલે મેં કેપેસિટન્સ નું સમ સોલ્વ કરવા માટે જીનિટ ના લેક્ચર માં એક્સ્ટ્રા કરાવ્યું હતું, તમને યાદ હશે તો। કેટલા વિદ્યાર્થીઓ લેક્ચર માં હતા ને, અથવા તો કેટલા ને જોવાનું બાકી છે, રેઝેન્ટ કરો। રેઝ હેન્ડ કરો ફટાફટ। ગઈકાલે મેં બપોરના જીનિટ ના લેક્ચર માં કેપેસિટર ના એક એક્સ્ટ્રા મેથડ શીખવાડી હતી સોલ્વ કરવા માટેની, એ મેથડ જે લેક્ચરમાં ના હોય એ સિવાયના બીજા બધા માટે મેં કહ્યું હતું, તમે જોઈ લેજો, કદાચ તમારા
व्हाट्सएप ग्रुप में लिंक मुकी थी तो એમાંથી હજી જેટલા જોવાનું બાકી હોય એટલા રેજ હેન્ડ કરો નહીં તો એ જ મેથડ નું અત્યારે મને સવાલ પૂછું છું જો ના આવડે તો તમારે આવી બની છે ખાલી એક મિનિટ જોઈન બંધ કરી દીધું એવું ને પૂરેપૂરો વિડિયો અડધી કલાક માટે આખી મેથડ એક સમજાવેલી છે એકદમ ડીપ થી એનો મતલબ કે જેટલાય રેઝ હેન્ડ નહીં કર્યો એ બધાએ જ જોઈ લીધેલું બરાબર છે ચલો આપણે તો દરેકને પૂછીએ અને હું અહીંયા મુકાવું એટલે એ સોલ્વ કરીને આપશે મને ક્લાસમાં કુલ 28 વિદ્યાર્થીઓ સિવાય 30-31 રેડ હજી ધીરે ધીરે રેઝ હેન્ડ થાય છે જેને રેઝ હેન્ડ ના થતા ભૂલી જાવ તો એને કાઉન્ટ કરી લો તો પણ મને ખબર પડે ઓકે તો 35 સ્ટુડન્ટ એવા છે એક ચેટમાં મૂક્યો મેસેજ 36 40 સ્ટુડન્ટ 40 સ્ટુડન્ટ એવા છે કે જેને વિડીયો જોયો નથી કેમ 1441 ઓકે એનો મતલબ કે મારે કઈ પણ વસ્તુ એક્સ્ટ્રા કરાવવી ના જોઈએ એક સ્ટુડન્ટ નો ખાલી મેસેજ આવ્યો સર મારામાં આજે નેટ પતી ગયું તો એને સ્ક્રીનશોટ પણ મોકલ્યો સર હું આવતીકાલે જોઈ લઈશ ઓનલી વન સ્ટુડન્ટ આટલા બધા જ વિદ્યાર્થીઓને ટાઈમ હતો ને એટલે એ લોકોએ જોયું નહીં અડધી કલાકમાં ગ્રુપમાં લિંક મૂકી હતી છતાં તમને જોવાનો ટાઈમ ના મળ્યો એનો મતલબ કે અમારે કઈ પણ વસ્તુ એક્સ્ટ્રા ના આપવી જોઈએ સર નેટ પતી ગયું હતું હા એ બધું અત્યારે બધા એક્સક્યુઝ આવશે જ્યારે મેં પૂછ્યું ત્યારે તો પહેલા તમે કેમ ના મન ગ્રુપમાં અથવા પર્સનલી કહ્યું કે સર આવા બધા પ્રોબ્લેમ હતા ઓનલી એક સ્ટુડન્ટને ખબર પડી સર જોવાનું કહ્યું છે કે આપણે જોવું પડે નહીં આપણી પાસે નેટ આજે ફિનિશ તો આપણે આજે ના જોયું રેડી અત્યારે બધા જ મેસેજ આવશે સર ફોન રિપેરિંગમાં હશે બધા એક્સક્યુઝ અત્યારે આવે છે તો જે મેં કહ્યું ત્યારે નહોતું ચાલો એકાદ બે એક્સક્યુઝ સાંભળી લઈએ તો 40 માંથી કદાચ 5-1 પણ 35 વિદ્યાર્થીઓ એવા છે કે જેમ કશી પડી જ નથી ગ્રુપમાં મેસેજ આવ્યો હોય એનો શું રિપ્લાય કરવો મેં એવું પણ કહ્યું હતું કે તમે વિડીયો જોયો અને નોટ બનાવજો તમારો લોઅર હેન્ડ કરી દો અને જેટલા નોટ બનાવ્યો એટલા રેઝ હેન્ડ કરો બધા લોઅર હેન્ડ કરી દો હવે જેટલા વિદ્યાર્થીઓએ ગઈકાલના વિડીયોની નોટ બનાવી હોય એટલા રેઝ હેન્ડ કરે એટલે મને ખબર પડે ક્લાસમાં ઓનલી વન સ્ટુડન્ટ છે કે જેણે નોટ બનાવી છે બીજા કોઈ નોટ બનાવી નથી એનો મતલબ એવો તો ઓનલી વન રેઝ હેન્ડ થયો છે સર બોલ સર આખું અલગ નોટબુકમાં લખવાનું હતું અલગ એટલે તમે કોઈ પણ એક નોટબુકમાં તો બનાવેલું હોવું જોઈએ ને કાં તો જીડીની બુકમાં લખો તો રેગ્યુલર બુકમાં બેમાંથી એકમાં તો હોવું જોઈએ ને કમસે કમ તો એવા 2 સ્ટુડન્ટ છે ઓન્લી કે જેના રેઝ હેન્ડ થયા એક બોયસ ને એક ગર્લ્સ એક હેત ને એક આયુષ ચલો વેરી ગુડ આ બંનેને બાકી બધાને નથી વિડીયોમાં ઇન્ટરેસ્ટ નથી એક્સ્ટ્રા કંઈ શીખવામાં ઇન્ટરેસ્ટ કે નથી કંઈ વર્ક કરવામાં ઇન્ટરેસ્ટ તમારે જલસા કરવા હોય તો કરજો પણ જો જ્યારે સ્કૂલ ઓફલાઈન થશે ને ત્યારે કશું જ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે અને એવું ના માનશો કે આ વર્ષે ગવર્મેન્ટે બધાને પાસ આઉટ કરી દીધા તો આવતા વર્ષે તમને કરી દેશે કોરોનાના 2 સાયકલ પૂરા થયા અને હું નહીં માનતો કે હવે 3 સાયકલ આવે કારણ કે લગભગ બધા માણસો એટલા બધા જાગૃત થઈ ગયા છે અને વેક્સિન પણ એટલી પ્રમાણમાં આવી ગઈ છે ઓકે અનિલ નો મેસેજ આવ્યો ઓકે તો લોઅર હેન્ડ કર દો બેટા બંને હેત અને આયુષી હેત અને આયુષી નો વિડીયો ઓન થશે હા સર હા બંને વિડીયો ઓન કરો તો હા સર ઓકે 1 મિનિટ હો
વિડિયો એ તને આયુષી બંને ઓન કરો એક મિનિટ હો ચલો એક ક્વેશ્ચન પૂછું કઈ તને હા સર આયુષી કેમ વિડિયો ઓફ કરી દીધો સર કોલ આવી ગયો ને એટલે હું ચાલુ જ કરું છું નોટબુક નહીં જોઈ મારે તારા ફેસ તરફ રાખ વિડિયો અને બધાને મેં એવું સેટ કર્યું છે કે કદાચ ત્રણે ત્રણ ફેસ એટ અ ટાઈમ બધાને દેખાય એવું દેખાય છે ને બધાને કે નહીં બધાને ડિસ્પ્લે પર કેવું દેખાય છે કારણ શું બેટા તને એવું ના થયું ના લખે ચાલે એટલે સર તમે કીધું હતું ને એક્સ્ટ્રા એટલે જે નીટમાં એ કામમાં આવો અને કેપેસિટર ના દાખલા એટલે તમે એમાં નિયમો ને એવું લખાયું હતું ને એટલે પછી કામમાં આવે એક્ઝામ એટલે લખ્યું ઓકે તને એવું આળસ ના થઈ કે ના લખીએ તો ચાલે તને એ તેવું આળસ ના ચડી કે ના લખીએ તો ચાલશે ના સર એટલે કાલ નેટ પતી ગયું એટલે આજ સવારે વહેલા ઉઠીને ભાઈ જોઈ લીધો તને પછી લખી કાઢ્યો અને તે જ મને મેસેજ કર્યો હતો ને કે મને નેટ પતી ગયું છે હા ઓકે ચલો વેરી ગુડ આયુષી તને પૂછું હવે હા સર તને એવું ના થયું કે આ બધું શું કામ લખવું જોઈએ ના સર તમે કીધું તું ને કે આનાથી જલ્દી અને ઈઝીલી સોલ્વ થઈ જશે એટલે પછી લખી દીધું ઓકે આળસ ના ચડી તને ના તો ક્લાસમાં તમારા બીજા ભાઈઓ બહેનો છે બીજા 35-40 કે જેણે વિડીયો જોયો નથી અથવા જેણે જોયો અને લખ્યો નથી એને તમારે કઈ કેવું તો કેશો બંને આયુષી તું કઈક બહેનો માટે કે છોકરીઓ માટે કે અને હે તું છોકરાઓ માટે કે છે બરાબર કઈક કહો તમારા તરફથી કદાચ મારું ના માને તમારું માને તો બરાબર એટલા માટે મેં એટ અ ટાઈમ ત્રણ ત્રણ ના વિડીયો ઓન રાખ્યા છે બોલ આયુષી પહેલા તું સર એટલે સરે એક્સ્ટ્રા કીધું તો પછી લખી લેવું જોઈએ ને એટલે હું ગર્લ્સ એટલે હું ગર્લ્સ ને કે મને નહીં મારે કઈ લખવાનું છે સર તમે કીધું તું કે લખી લેજો અને આ એક્સ્ટ્રા છે કામમાં આવશે એમ તો પછી લખી લેવું જોઈએ ને એમ એ તારે કઈ કેવું છે હવે બોયસ ને કોઈ નહીં સર કઈક તો કે તારા ભાઈ અને બધા ભાઈબંધો ને અને મેં એમાં લખ્યું હતું કે ઇઝી ટ્રિક ફોર અલ્પેશ સર એટલે એ કામમાં આવે એવું હતું એટલે લખી લેવું જોઈએ ઓકે ચાલો ખૂબ સરસ તમે માનશો ને મેં છે ને 12th ઇંગ્લિશ મીડિયમ જે ટેસ્ટ લીધો ને એ 12th ઇંગ્લિશ મીડિયમ ના ટેસ્ટ માં આ ક્વેશ્ચન મેં પૂછેલો છે જો તમારે કોઈ ફ્રેન્ડ હોય તો પૂછી લેજો એના પેપર માં મેં પૂછેલો હતો મારી પાસે અત્યારે 1 મિનિટ મોબાઈલ માં જો ક્વેશ્ચન પેપર હોય ને તો હું શેર કરીશ તમારી સાથે તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે એટલા માટે ઓકે મારા મોબાઈલ થી પહેલા જોઈન્ટ થવું પડશે ને ગ્રુપમાં ઓકે ત્યાં સુધી હું રેકોર્ડિંગ પુશ કરું છું જો કઈ ડેટ છે ટેસ્ટ માં ડેટ તો નહીં લખી બટ હમણાં ટેસ્ટ લીધો છે જો નંબર 4 જુઓ દેખાય છે બધાને હા હા
okay.